રાજ્યમાં ફીને લઈને થોડા થોડા દિવસે સ્કૂલોની મનમાની સામે આવી રહી છે, ત્યારે સુરતમાં વધુ એક સ્કૂલની મનમાની સામે આવી છે. શહેરની ડીજી ગોયન્કા ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફી બાબતે દબાણ કરતી હોવાથી છેવટે સ્કૂલના વાલીઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં વાલીઓએ કલેક્ટર, ડીઈઓ અને એફઆરસીને ફી બાબતે રજૂઆત કરી હતી. છોકરાઓના ફીસના લીધે વિરોધ છે. જે સ્કૂલ એટલી ચાર્જ કરે છે ગવર્મેન્ટ ગાઈડલાઈન પ્રમાણે, એ લોકોને જે ઓછું કરવા જોઈએ એ લોકો ઓછું નથી કરતા, અને બ્લેકમેલ કરે છે કે તમે પૂરી ફી આપો નહીં તો તમારા છોકરાને ઓનલાઈન ક્લાસ બંધ થઈ જશે. તો મારે એ વિરોધમાં અમે લોકો અહીંયા બધા આવ્યા છીએ. અત્યારે જે અમારે જીડી ગોયન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ સુરત, જે સુરતની ટોપ સ્કૂલ છે એવો ક્લેમ કરે છે જીડી ગોયન્કા ઇન્ટરનેશનલ સુરત મેનેજમેન્ટ, તો એમાં અમે રજૂઆત કરેલી કે તમે ગવર્મેન્ટના જે રૂલ્સ રેગ્યુલેશન છે, જે એનાઉન્સમેન્ટ છે, એનું સંપૂર્ણ રીતે તમે પાલન કરો. છતાં પણ એ લોકો ગવર્મેન્ટના કોઈ પણ રૂલ્સ રેગ્યુલેશન ફોલોઅપ નથી કરતા અને ફોર્સફુલી અલગ અલગ હેડમાં જે ગવર્મેન્ટના એનાઉન્સમેન્ટ છે કે 75% ટ્યુશન ફી જે લાસ્ટ યરની એફઆરસી અપ્રુવ્ડ હોય એમના સિવાય એક પણ રૂપિયો કોઈ પણ જાતને કોઈ પણ હેડમાં ફી તરીકે લેવાનો નથી. છતાં પણ આ મહામારીના સમયે લોકોને આજે પોતાનું ગુજરાન ચલાવવાનું સૌથી પહેલી પ્રાયોરિટી છે. એ જગ્યાએ આ સ્કૂલમાં 75% ટ્યુશન ફી જે એફઆરસી અપ્રુવ્ડ નથી, પ્રોવિઝનલ છે, એમની પણ ઉઘરાણી કરવામાં આવી રહી છે કડક રીતે. અને ઉપરથી એનરિચમેન્ટ ફી, જે સ્કૂલની બુક્સ છે, યુનિફોર્મ્સ છે, શૂઝ છે, આ બધી આ વર્ષમાં કોઈ યુટિલાઇઝેશન થવાનું જ નથી, વપરાવાની જ નથી અમુક વસ્તુઓ જે છે બુક સિવાય. એમના હેડમાં એનરિચમેન્ટ ફી તરીકે દરેક વિદ્યાર્થી પાસેથી 30,000 થી 40,000 રૂપિયા આ લોકો ઉઘરાવે છે, અને મોસ્ટ ઓફ બધા પેરેન્ટ્સ પાસેથી આ જબરજસ્તી ઉઘરાવવામાં આવી રહી છે. અને જો ન ઉઘરાવે તો એમને એ લોકો કહે છે કે તમને સ્કૂલમાંથી ડિસકન્ટિન્યુ કરીશું, આવી ધમકીઓ આપવામાં આવે છે. તો પ્રાઇમ